મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓની ગાંધીનગર ખાતે થઈ શપથવિધિ. 10 કેબિનેટ મંત્રીઓ, 5 રાજ્ય કક્ષાના મંત્રીઓ અને 9 રાજ્ય કક્ષાના મંત્રીઓએ લીધા શપથ. ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિમાં સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 10 અને રાજ્ય કક્ષાના સ્વતંત્રતાનો હવાલો ધરાવતા 5 અને રાજ્ય કક્ષાના 9 પદનામિત મંત્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્રભાઈ ત્રિવેદી, જીતેન્દ્રભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, પૂર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ, કિરીટ શિરાણા, નરેશભાઈ પટેલ, પ્રદીપભાઈ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભાર મંત્રી તરીકે હર્ષભાઈ સંઘવી, જગદીશભાઈ પંચાલી, વિજેશભાઈ મેરજા, જીતુભાઈ ચૌધરી, મનીષાબેન વકીલે શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મુકેશભાઈ પટેલ, નિમિષાબેન સુથાર, અરવિંદભાઈ રૈયાન, કુબેરભાઈ ડિંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આરશ્રી મકવાણા, વિનોદભાઈ મોરડિયા અને દેવાભાઈ માળમ એ શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી એલ સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર ડૉક્ટર નિમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઈ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્રસચિવો, પોલીસ મહાનિર્દેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ પંકજકુમારે આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું. વિશાલ રાજપૂત, ZSTV અમદાવાદ.